ভগবানের ভালো লাগে, ভগবানের জয়ছি কপাল হয়ে সময় মানে কি জীব ভোগ কি মুমুক্ষু হয় কি মারান ভোগ। અક્ષરધામ માં મહારાજ બેઠા છે તો એ મહારાજ અને ત્યાં રહેલા ભક્તો એની દ્રષ્ટિ ક્યાં હશે, કોની ઉપર હશે? જીવો તો અસંખ્યા અસંખ્યા જીવો છે, પણ ભગવાનની દ્રષ્ટિ મુક્તોની દ્રષ્ટિ કે જે મોક્ષો છે, જે ભગવાનને મેળવવાના ખપ વાળો છે, તાણ વાળો છે, કે જેને ભગવાન જ જોઈએ છે, બસ એની ઉપર મહારાજ ની દ્રષ્ટિ છે, મહારાજ ને વાલો લાગે છે, હર પણ ભગવાન ધ્યાન રાખે છે। તો આ પૃથ્વી ઉપર આવ્યા પછી ભાગવત ની અંદર એક પણ લખી કહ્યું છે કે ઋષભદેવ ભગવાને પોતાના 100 દીકરા હતા અને 100 પુત્રોને ઋષભદેવ ભગવાને ઉપદેશ આપ્યો, ઉપદેશ આપી અને 100 દીકરાને કીધું, ઉપદેશ આપતા કીધું કે નાયમ દેહો દેહ ભાજન લોકે કષ્ટાન કામાન નરહતે ભૂળ વિજાને। કહે દીકરાઓ કે આ પૃથ્વી ઉપર તમે આવ્યા છો પણ વિષય ભોગ માટે મનુષ્ય જન્મ છે જ, કુતરા ગધેડા ઉઠી આદિક જે પ્રાણીઓ છે એ જે બોડી છે એ યોનિઓ છે એની માટે વિષય ભોગ છે, પણ મનુષ્ય માટે વિષય ભોગ છે, મનુષ્ય જન્મ મળ્યો છે કેવળ ને કેવળ, કેવળ ને કેવળ પોતાના મોક્ષ માટે જ છે। મોક્ષનું કાર્ય કેવળ ને કેવળ આ મનુષ્ય બોડીમાં જ સિદ્ધ થઈ શકે, બાકી કોઈ શરીર એવા નથી કે જે શરીરની અંદર મોક્ષનું કાર્ય સિદ્ધ થઈ શકે, એ શરીરની અંદર મોક્ષ કરી શકાય, ઓન્લી વન એક જ બોડી। પછી કોઈ દેવતા હોય, સ્વર્ગાદિકના દેવતા, સત્યલોક બ્રહ્માદિક દેવતા હોય, બીજા કોઈ હોય, તો એ બોડીની અંદર એ શરીરની અંદર ઈશ્વરો છે, આત્યંતિક મોક્ષ મેળવવું તો કેવળ ને કેવળ, કેવળ ને કેવળ મનુષ્ય બોડીની અંદર જ થઈ છે। ઋષભદેવ ભગવાન કહે છે વિષય ભોગ ભોગો છે, પણ ભોગો ન ભૂગતા વયમેવ ભોગતા, ભોગો કોઈથી ભોગવાતા નથી પણ ભોગો આપણને ભોગવી જાય છે, યોગોથી વિષય ભોગ ભોગવા, પણ વિષયનું પૂરું ન થયું, આપણે કેટલી વખત પૂરા થઈ ગયા, આપણી કેટલી બોડી બદલાઈ ગઈ, છતાંય ભગવાનને પામી ન સ્વીકાર, એમ માનતા હતા કે વિષય કરીને આપણે સુખી થઈ જઈશું, વિષય કરીને આપણું પૂરું, પણ થયો નહીં, ચાલુ ચાલુ રહ્યું। ઋષભદેવ ભગવાને જે ઉપદેશ આપ્યો ને એ વખતે એક સાથે 99 દીકરા, 99 દીકરા ઘરનો, ત્યાં 9 દીકરા હતા, એ તો 9 યોગેશ્વર જન્મ જાતથી ભઈ રહી ગયો, 99 દીકરા ઘરનો દર્શન ત્યાગ કરી જંગલમાં ભજન કરવા માટે નીકળી ગયા। મનુષ્ય બોડી એ કરી જો ભગવાન નું ભજન ભક્તિ કરી મોક્ષ સિદ્ધ કરી લેવાનો હોય તો યસ કરો, નીકળી ગયા એક ભરતજી ગયા, ઋષભદેવ ભગવાન એ પણ પછી નીકળી ગયા, પછી એની રીતે એ રહેવા પડ્યા। ભરતજી પોતે રોકાયા રાજ્ય કરવા માટે અજનાખંડ દેશનું, પણ ઋષભદેવ ભગવાનની વાત પરથી, ઉપદેશ પરથી, ભાગવતના આ પંચ પરથી ચોખ્ખો નક્કી થાય છે કે મનુષ્ય જન્મ લીધા પછી આપણું લક્ષ્ય કેવળ ને કેવળ આપણો મોક્ષ, મુખ્ય લક્ષ્ય। પછી અહીંયા તમે બધા એના છો, બધા એના આપણા ભણવું આ તે બધું કરવું એ બધા લક્ષ છે, આ લોક ના તે લક્ષ, મનુષ્ય જન્મ તો મુખ્ય લક્ષ એ તો મોક્ષ જ છે, જો કોઈ છે, અને જો મોક્ષ ચુકાય જાય તો પાછો જન્મ લેવા પડે, તો ફરી વખત પાછો આવવું પડે, આ જ ઉપાય છે, આ જેટલો મોટો મોટો ચાન્સ, મોટો મોટો મોકો, મોટો મોટી તક આપણને એટલે મળી છે,
ભગવાને આપણને મનુષ્ય દેહ આપ્યો સત્સંગમાં. આ વાત ઓળખાવી, આ સમજાવી અને મોક્ષ કેમ સરળ બને, સુગમ બને એની માટે ભગવતની વાતો, વચનોનો શિક્ષણ બદલી આદિ બધા સત્સંગી જીવન આદિ અંદર બધું લખી કાઢ્યું. કોઈ વાતની ખામી ન રહી. હવે જંગલમાં જઈને તપ કરવાનું નથી, જંગલમાં જઈને યોગ સાધવાનું, અષ્ટાંગ યોગ સિદ્ધ કરવાનું એવું હવે નથી. બહુ મોટા મોટી પ્રોસેસો હતી મોક્ષ માટે, બધા મહેનતો કરતા હતા, એ કેવળ કસરત રહી ગઈ. હવે તો આપણી માટે એકદમ સરળ, જે વસ્તુ જંગલમાં જઈ તપ કરી કરી લાફડા થતા હતા એ વસ્તુ મોક્ષનું કાર્ય સિદ્ધ ન કરી શકી. અને ભગવાન શ્રીની આપણી માટે મહારાજ કે સત્સંગ કરો અને કરાવો, એમને મોક્ષ તો તમે સિદ્ધ થઈ જશે. સરળ મહારાજે બનાવી દીધો. એટલે આ એક બોડી છે. એક વખત કોન્ફરન્સ ભરાણી, પશુ પ્રાણી સિંહ આવ્યો, એક ભાઈ મોટો લીડર, એ તો માઇક પર આવ્યો અને કેટલા બધા આવ્યો, વાઘ વરુણ ચિત્તા દીપડા ના તેન હાથી પશુ પક્ષુ આવી ગયા બધા, એ મોર ને કોયલ ને ચકલી નાન તે બધા આવી ગયા. પણ એ જે કોન્ફરન્સ ભરાણી એનો મુખ્ય હેતુ એ હતો કે આપણે બધા પ્રાણી છે, મનુષ્ય પણ બે પગાળું પ્રાણી પ્રાણી છે, તો મનુષ્ય શ્રેષ્ઠ કહેવાય છે. કેમ શ્રેષ્ઠ? મનુષ્ય હોવો જ જોઈએ, આપણી અંદર શક્તિ છે, સામર્થ્ય છે, મનુષ્ય શું? એટલે સિંહે બધું પ્રવચન કર્યું કે ભાઈ આપણે આટલી આગળ, આપણે સામર્થ્ય છે, શક્તિ છે, તાકાત છે, સૌંદર્યતા છે, ગુણ છે, બધી વસ્તુ આપણી પાસે. માણસ શ્રેષ્ઠ કેમ? માણસ આજ આ સંમેલનથી નક્કી કર્યું છે માણસ શ્રેષ્ઠ ને. એક પછી એક બધા આવો અને માઈક માં બોલો, બધાને મંતવ્ય આપો, પછી બધાને મંતવ્ય આપવા માંડ્યા, એક પછી એક બધા. અને એ વખતે ગાય નો વારો આવ્યો, ગાય માઈક ઉપર આવી ગાયે કીધું કહેજો કે મારી અંદર 33 કરોડ દેવતાઓનો નિવાસ છે. માનવની અંદર છે, મારી અંદર 33 કરોડ દેવતા. મારું બધું પવિત્ર, મારું દૂધ પવિત્ર, મારું છાણ પવિત્ર, મારું મૂત્ર પવિત્ર, બધું મારું પવિત્ર. મારું કોઈ દર્શન કરે તો મારું થઈ જાય. કોઈ મનુષ્ય હોય એનું મૃત્યુનું થોડી ક્ષણ બાકી હોય, એ વખતે મારું છાણ લીપી અને એની અંદર એને સોડવામાં આવે તો એને અસદગતિ થવાની હોય, જમપુરીમાં જવાનો હોય તો એ જવું પડતું નથી, એની સદગતિ થાય છે. ખાલી મારા છાણમાં આટલી તાકાત છે, મારું છાણ આટલું પવિત્ર. કોઈ પૂજા એને મનુષ્યને પૂજા કરવી હોય, મહા પૂજા કરવી હોય, યજ્ઞ યાગાદી કરવો તો મારું ગૌમૂત્ર ઉપયોગમાં આવે છે. મારું મૂત્ર એટલું પવિત્ર, માણાનું પવિત્ર. હવે એની નિષ્ઠા એ રીતે ઘડી ગયો, ધરતર વખત આવતો પણ આવું પડે એનું શું પવિત્ર? માટે માણા શ્રેષ્ઠ નહીં. મારું દૂધ પી પી તો એનામાં તાકાત શક્તિ હાથે આવે નથી. બળદ કે ભાઈ એટલું બધું ન બોલે, એક બાજુ મારા મારા બળદ આવી નહીં બોલવા માંડ્યો. ભાઈ પેલાના જમાનામાં તો બળદ ખેડતા હતા કે હું ખેડું છું ખેતી ની અંદર, ખેતરમાં એ બળદે ખેડી ખેડી અને એને લીધે બધા અનાજ ઉગે છે અને એને લીધે અનાજ થી એને શરીર પુષ્ટ થાય છે. માટે એની પુષ્ટિ માટે, એના શરીરની પુષ્ટિ માટે, એના જીવન લંબ કરવા માટે મારી જરૂર પડે છે. માટે માણસ શ્રેષ્ઠ નહીં. તો ભાઈ એક પછી બીજા બધા પ્રાણી આવવા માંડ્યા, પક્ષીઓ આવવા માંડ્યા. પક્ષી આવી મોર હતો, એ નાસ્તો નાસ્તો ધનગણાટ કરતો કરતો કળા કરતો કરતો આવ્યો. અરે આવીને કેવા માંડ્યા, જો ભાઈ મારામાં સામર્થ્ય, મારામાં શક્તિ અને મારી સુંદરતા જો, મારી આગળ જે સુંદરતા છે એનામાં સુંદરતા, મારો રૂપ, મારા પીછામાં કલર, મારું નૃત્ય જો, આપણું નૃત્ય છે માણસમાં. માટે માણસમાં એ શ્રેષ્ઠ નહીં, અમે શ્રેષ્ઠ. સુગ્રી એ વાત, વાત પાઈ ને બધાય સુગ્રી કે જો આ એના બે મોટો કોન્ટ્રાક્ટર હોય, મોટો બધું
મકાન વકાન કરતો હોય આપણને મે માળો પીરો કોઈ સાધન સામગ્રી વગર જોઈ લો કેવો પીરો તાકાત છે માંગણી એને કરો એક પછી એક બધા આવતા ગયા બધા ખૂબ બોલ્યા પક્કી થઈ ગયું કે માણા શ્રેષ્ઠ ને સિંહ કે ભાઈ માણાને તો બોલવા દો ભાઈ આપણે બધા બોલ્યા એને હવે કહી દો ઈ બોલે કે હવે હું શ્રેષ્ઠ ને એ વાત સાચી તો નથી એવો ભાઈ માણસ માઇક ઉપર માણસ આવી અને માણસે કીધું કે કળાની અંદર સુંદરતાની અંદર ભક્તિ રીતે આરાધની અંદર જે કઈ છે એ બધા તમે શ્રેષ્ઠ છો પણ ભગવાને અમારી પાસે મનુષ્યને મનુષ્ય કહે છે અમારી પાસે ભગવાને બુદ્ધિ આપી છે કે બધાને બુદ્ધિ તો તમને તમારામાં આપી છે બધાને બુદ્ધિ તો છે પણ અમને ભગવાને વિશિષ્ટ બુદ્ધિ વિશિષ્ટ બુદ્ધિ આપી છે ભગવાને અમને એક એવી વિશિષ્ટ બુદ્ધિ આપી છે જે બુદ્ધિ કરી અમે અમારા મોક્ષનો કાર્ય સિદ્ધ કરી શકી તમને ભગવાને એવી વિશિષ્ટ બુદ્ધિ આપી નથી માટે અમે શ્રેષ્ઠ છે આટલો કીધો અને ત્યારે જેટલા પશુ પક્ષી પ્રાણી હતા બધા નત મસ્તક થઈ અને એમને જ કબૂલ કરી દીધું મનુષ્ય છે એ શ્રેષ્ઠ પ્રાણી છે શ્રેષ્ઠ પ્રાણી આપણી પાસે વિશિષ્ટ બુદ્ધિ એ છે કે આપણે આપણી બુદ્ધિ એ કરીને આપણે આપણો મોક્ષ સિદ્ધ કરી શકી એવી બુદ્ધિ આપણી પાસે છે બાકી કોઈ બોડીમાં નથી કોઈ શરીરમાં જાય છે અને એ બુદ્ધિ આપી એનું શું કારણ આપણો મોક્ષ કરવા માટે આપણે બુદ્ધિ લઈને તો ઘણા ગાળિયા તૈયાર કર્યા છે બુદ્ધિ એવી તો પ્લેન બનાવ્યા પ્લેન ઉડાય ઠીક છે આપણે કામમાં આવે છે અહીં ઘેરે લાવવાનું કામ થાય છે પણ ઉપયોગ એવો આપણે આપણો આપણા બુદ્ધિ નો ઉપયોગ કેવળ ને કેવળ આપણા મોક્ષ માટે છે લાલજી મહારાજ અહીંયા એવા છે અમને અહીંયા બોલાવ્યો તમારે આવવાનું છે અચાનક સ્વામીજી નું ત્યાં નક્કી જ નતું જ્ઞાન સ્વામી અચાનક ચાર પાંચ દિવસ અગાઉ ખબર પડી જ્ઞાન સ્વામી નામ આ બધું બોલાવવા પાછળનું કારણ ભગવાન શ્રી હરિ એમને સ્થાને બેઠેલા આચાર્ય મહારાજ લાલજી મહારાજ બધા મુક્તો જરૂરિયાત હોય બધું આપણે સત્સંગે કરી પૂરું પાડી પાસે અને જ્ઞાન નું મટીરિયલ જોતું હોય તો આપણે પૂરું પાડી મોક્ષ માર્ગ માટે ચાલનારો હોય તો એને મોક્ષ માર્ગ માટે ભગવાને જ્ઞાન આપ્યું નવાણું તો જંગલમાં જતા કે ભરતજી રોકાણ અને ભરતજી રોકાણ પછી ઘરની સ્ત્રી છોકરા મોટું રાજ આખો અજરા અખંડ દેશ આખું મોટું રાજ પણ એ પિતાના વચન યાદ આવ્યા ક્યાં સુધી આવ્યા અને તત્ક્ષણ ત્યાગ કરી ભરતજી પણ જંગલમાં જતા ગયા જંગલમાં જતા ગયા છેક નેપાળ ગંડકી નદી અને મુક્તનાથ જે પુરાશ્રમ કહેવાય એ પુરાશ્રમ મુક્તનાથ ભગવાન અને એની સામે રહી અને તપ આદરું એવું તપ આદરું ભરતજી કઈ ભજન કરતા કરતા એ ભગવાનમાં ભક્તિ રાખતા રાખતા એ રાત્રિ દિવસની ખબર ન રહેવા એ ગંડકી નદીનું પાણી લઈને શાલિગ્રામને અભિષેક કરતા હોય તો અભિષેક કરતા કરતા ખબર ન રહે એ અભિષેક લઈને તારા દૂધે જાતી હોય અને આંખમાંથી એટલા પ્રેમાશ્રુથી એ પોતાની આંખના આંસુથી શાલિગ્રામનો અભિષેક થઈ જતો હોય આવા આટલી ઉચ્ચ સ્થિતિએ પામેલા ભરતજી પણ એક વખત એવો બનાવ પોતે ગંડકી નદીમાં સ્નાન કરે અને કોઈ જંગલની અંદર ગંડકી નદીમાં ત્યાં કોઈ કેસરી સિંહ તાણ નાખી અને એવો અવાજ એવો
જેને લઈને જેટલા ત્યાં પ્રાણી હતા એ બધા પ્રાણીઓ આમ કે આમ ભયથી થઈને દોડા દોડ કરવા, કેટલાય પક્ષીઓ હતા એ પણ ઉડી ગયા. પોતાના ગુદરમાં બાળ છે, ગર્ભ રહેલો છે, અને ગર્ભ ભયભીત થયેલી મૃગલી અને ભયભીત ને લીધે પોતાના ગુદરમાંથી ગર્ભ સળગી પાણીમાં મૃગમાં હતો એ કરતો કરતો પોતાની પાસે પોતે સૂર્ય નજરી આપતા અદ્રશ્ય જોયું છે. મૃગમાળ ને પૃથ્વી પર આપ્યું, પૃથ્વી પર આપી બધું સાફસુફ કરી અને કોણા કોણા ત્રણ આપ્યા ચાલતું કર્યું. ધીમે ધીમે આજ સુધી ભરતજીને અખંડ ભગવાનમાં મન રહેતો હતો, હરે હરે હરી હરી થતો હતો, પણ હવે ચેન્જ થઈ ગયો. હિરણ 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 થવા ભગવાન નું ધ્યાન લગાવતા હોય તો હિરણી હતા, ભગવાન નું ચિંતન કરતા હોય તો મૃગલા નું ધ્યાન હતા. એમાં મોટું થતા મૃગ તો જતો રહ્યું, પણ છેલ્લે હરિની બદલે હિરણ યાદ આવ્યું, દે પડી ગયું. કાલંજર પર્વતમાં ફરી વખત મૃગલીને પેટે જન્મ થયો, ભરતજી જન્મ લીધો, પણ જ્ઞાન રહી ગયું કે ગયા જન્મ ની અંદર હું ભરતજી હતો, અજરામખંડ દેશ નું રાજ કરતો હતો, મારા પિતા ઋષિદેવ ભગવાન હતા, મેં પત્ની પુત્ર આદિક નો ત્યાગ કરી દીધો, પુત્ર માં જેવો હેત હોય એવી કેટલી મોટી પ્રજા ને એટલું હેત હતું, બધાનો કરછન ત્યાગ કરી ભગવાન ને મેળવવા માટે નીકળી ગયો હતો, તોય હરિ ની જગ્યાએ હિરણ આવી ગયું, મારો જન્મ ફેલ થઈ ગયો. અને એવું મૃગ બાળ થયા અને સૂર્ય ની સામે સવારનો સુરસ રાતા રાતા કિરણો ટૂંકી ટૂંકી પૂછડી નાની નાની શીંગડી ભગવાનની સામે જોરસ, પેલો ગયા જન્મનું જ્ઞાન છે બધું, અને જે એનો જન્મ ફેલ થઈ ગયો એનું અંતરમાં ભારો ભાર દૂર છે. મનમાં એમ છે અરે આ બીજે હેત થવું એ જ મોટા મોટું પાપ છે, એ જ મોટા મોટું પાપ છે. ત્રીજો જન્મ બ્રાહ્મણ ને ઘરે જળ ભરત રૂપે પોતાના નવ ભાઈ ભરતજી બીજી માં ને પેટે જન્મ લીધો તો ભવાઈ ને કોઈ ધ્યાન ન આપે, વૈધું વૈધું એ ખાવા આપે, કામ કરાવે, જળ ભરત ને ત્રણ જન્મ નું જ્ઞાન, આગલા બે જન્મ નું સત્ત જ્ઞાન દેખાતો હતો. ભરતુંય મેં આટલું મોટું મારા પિતા ઋષભદેવ ભગવાન હતા, અજરામખંડ દેશ નો મેં ત્યાગ કરી દીધો હતો ભગવાન મેળવવા માટે, ભગવાન મય થઈ ગયો હતો, અને માયા રૂપી મૃગલો આવી અને મારો જન્મ ફેલ કર્યો. બધું એને સતત યાદ હતું, નાનપણથી માતાના ઉદરમાં હતા ત્યાં સતત દેખાયા કરે, કઈ હરકું ખાઈને જે આ દેખાય. એના નવ ભાઈઓ હતા, માર સંકલે એક શબ્દ બોલે નહીં પોતાના જીવન કાળ ની અંદર, ઘરે રહ્યા ત્યાં સુધી એક શબ્દ નો બોલે. પછી એના બધા ભાઈઓ હતા એ બધું મનમાં કયો પાળો બાંધો, કે
તૈયાર થઈ ગયો છે પંખીડા મૈયા ઉડાડે કે કયા પંખીડા ઉડાડું પણ મૃગલી રૂપી માયાની પંખી આવી ગયું તો એ ઉડાડું માયાનું પંખી ઉડાડું કે આ પંખી ઉડાડું રામ કી ચિડિયા રામ કા કેર ખાઓ ખાઓ ચિડિયા ભર ભર પેટ આ વિચાર કરતા કરતા નેના ભાઈઓ એવા ગલા જાણ્યા શું કર્યું નો પાપા બાંધા કે નો ના પંખીડા ઉડાડે અને પછી ખીજાણા દાદા ધાડિયા આમ ખાઈ ખાઈ ધાડ્યો થો છું નિકાલ તારું કામ નથી છોડી દીધા એમને બરાબર જતા એમને તો હવે એમને ભગવાન આવે મતલબ સતત ત્રણે ત્રણ જન્મ નું જ્ઞાન છે ભરતજી અને એ ભરતજી પોતે ભગવાન શ્રીએ પણ વચનામૃતમાં વાત લીધી કે મહારાજ કે અંકેના સત્તરમાં વચનામૃતમાં મહારાજ કે જળ ભરત પોતે ઘરનો ત્યાગ કર્યો અને પછી એમને ચિત્ત ક્યાંય દીધું જ નહીં ભગવાનમાં અખંડ વૃત્તિ રહે એટલે એને જગતમાં ક્યાંય ચિત્ત દીધું જ નહીં અને પોતે ભગવાન માં જ રહેવા અખંડ વૃત્તિ રહે એટલે કઈ બોલે વિચાર કરો એક ગોલ નક્કી થયો ભરતજી એક સમજવાની વસ્તુ એ છે કે ભરતજી જળ ભરતના ત્રણ જન્મ માંથી એ ભરતજી એ નક્કી કર્યું એક ગોલ સિદ્ધ થઈ એક લક્ષ્ય નક્કી કર્યું શું કરું કે હવે કેવળ ને કેવળ ભગવાન માં જ રહેવા અખંડ વૃત્તિ રખાય બીજું કઈ ન કરાય એટલે મહારાજે લખી કાઢ્યું કે અખંડ ચિત્ત ભગવાનમાં રાખવા માટે ક્યાંય ચિત્ત દીધો જ નહીં રખે મને કઈ બંધન થઈ જાય એક ગોલ નક્કી થયો અને એની માટે શું કરવું છે જેટલા જગતમાં ફેલાય જેટલી પ્રસિદ્ધિને પામી જેટલા જગતની અંદર ઇન્વોલ્વ થાય એટલું આપણામાં ભગવાનમાંથી આપણે નીકળી જવું અખંડ ચિત્ત રાખવા માટે અખંડ ભજન રાખવા માટે ક્યાંય વૃત્તિ બહુ લાંબી કરી નહીં ગોલ આ છે હવે આમાંથી એક ચોખ્ખું થઈ ગયું ઋષભદેવ ભગવાન એમ કીધું હતું બસ આ મનુષ્ય જન્મ મળ્યો કેવળ ને કેવળ મોક્ષ માટે ભરતજી એ ત્રણ જન્મ લીધા અને ત્રણ જન્મના અનુભવે ત્રણે ત્રણ જન્મ દેખાતા હતા ત્રણે ત્રણ જન્મ માંથી નક્કી થઈ ગયો ગોલ સિદ્ધ થઈ ગયો કે ફક્ત ને ફક્ત ભગવાન મહિયા જ રહેવાય બસ આ જ મુખ્ય ગોળ છે બરાબર ભક્તો ગોળ જ્યાં સુધી આપણે આપણા જીવનમાં નક્કી ન કરે તો ડામાડોળ સ્થિતિ હોય જો અત્યારે તમે બધા એવા છે તો આ ગોળ છે એ ગોળ છે એ કયો છે સામાન્ય આ લોકનો ગોળ છે પણ આપણો જે મુખ્ય ગોળ છે મનુષ્ય બોડીનો ગોલ છે એ તો મોક્ષ છે એક વખત પાંડવો જંગલમાં વિચરણ કરતા અને જંગલમાં વિચરણ કરતા અને એમાં કોઈ એક ગામ આવ્યું ગામની અંદર એક બકાસુર નામનો રાક્ષસ એ રાક્ષસ પોતે ગામમાં એટેક બધા માણસોને ખાવા એટલે પછી બધાએ ભાઈ બકાસુરને કીધું કે ભાઈ કઈક કૃપા કરો મારી ઉપર તમે આ રીતે બધું અમને બતાવી દેશો તો કે સાંભળો આ ગામમાં જો તમારે રહેવું હોય તમારે જીવતું રહેવું હોય પણ મારો ખોરાક પૂરો કરવો પડશે તો કે શું ખોરાક કે મને આપવું એટલું અને હું કીધું કે આટલું મારે ખોરાક જોઈશ તો એ આપી દઈશ અને એક કોક માણસ જોશે ખાવા પછી ગામના માણસો કબૂલ કર્યું કે આપણે બધાને બતાવી દઈએ એટલે એક એક દરરોજ દિવસના એક માણસને આપવાનો અને કેટલું ગાડા મોઢે ખાવા આપી દઉં ઓગાડ્યો કબૂલ કર્યું પછી દરરોજ કેટલું ગાડા મોઢે ખાવાનું આપે અને ગામમાં એટલે બધાના ઘરો ઘરમાં એ બારા રાખ્યા એક જણને એક કુટુંબ માંથી એક જણને આપણે આપી દેવું પછી એવી રીતે દરરોજ હાલતું હવે પાંડવો એ ગામની અંદર ત્યાં રહ્યા
એક બ્રાહ્મણ ને ઘરે વિવાહ કરી ગયા. હવે ત્યાં રોકાણા એ જ દિવસે ત્યાં એવું હતું કે ત્યાં એમના જ ઘરનો એક વ્યક્તિઓના પક્કા સૂરના ટેણે મૂકવાનું હતું અને જવાનું હતું. એટલે બ્રાહ્મણ હતા બધા ઘરમાં બધા બોલતા હતા કે આપણા દીકરાને હવે આપણે ત્યાં પક્કા સૂર પાસે જવા દેવું પડશે અને એનું મૃત્યુ થઈ જશે, ખાઈ જશે આપણા દીકરાને. એટલે બોલતા ગમગીન પાંડવો કુંતાજી ભીમાજી બધા જવા મળ્યા. યુધિષ્ઠિર મહારાજ કે તમે કેમ આમ નારાજ છો બધા? એટલે બધી વાત કરી કે અમારા અહીંયા પક્કા સૂર છે, એની અહીંયા પડખે ગુફા છે, દરરોજ એક એક બલિ ચડાવવી પડે છે, એક એક જણને આપણે આપવો પડે છે અને ખોરાક તરીકે, અને આજ અમારા દીકરાનો વારો છે. કુંતા માતા કહેવા માંડ્યા, સાંભળો અમે તમારા ઘરનો અન્ન ખાધીશ, પણ તમારા દીકરાને મરવા ન દેવા, પણ તો ત્યાં કોણ જશે? કે મારો દીકરો જશે. કુંતાજી કે મારો દીકરો જશે. યુધિષ્ઠિર મહારાજ કે હું જાઉં, અર્જુન કે હું જાઉં, ભીમ કે હું જાઉં. કુંતાજી માતા કે ભીમ ને જાઉં, ઘણું કામ બતાવી દે. એટલે ગાડા મોઢે બધો કેટલાય ખાવાનું બધી વસ્તી આઈટમ બાઇક બાઇક આઈટમો બધી બનાવી અને ગાડામાં ભરી અને ભીમને કીધું પડે ભીમ ગયો. એટલે બકાસુરની ગુફા છે, ગુફાની બાજુમાં ભીમ બેઠો, ગાડે મોઢે બધું ખાવાનું એકું રાહ. બકાસુર આવ્યો નહીં, વાર બહુ લાગી, વાર લાગી એટલે ભીમને લાગી ભૂખ. એટલે જે બકાસુર માટે બધી આઈટમ બધી બનાવી હતી હેમકોટની, ને ભીમ બધું ખાઈ. અને બકાસુર જાય ખબર થોડી વાર પછી બકાસુર આવી જોવા બધા તો કઈ ખાવાનું ન મળે. એક માણસ હતો અને એને કીધું કે ભાઈ આ બધી મારી ખાવાની આઈટમ બધી ખાઈ ગઈ, હું ખાઈ ભૂખ લાગી, તમારે આવતા વાર લાગી, મને ભૂખ લાગી તો હું ખાઈ. અને બરોબર બે વચ્ચે યુદ્ધ થયું, એવું યુદ્ધ થયું, એવું યુદ્ધ થયું. ભીમે બકાસુર ને પતાવી બકાસુર કહ્યો, આખા ગામમાં ખબર પડી. ભીમ પાછો આવ્યો, અમારે પછી પટ્ટા ચટ્ટી બોલી પછી બતાવી પતી ગયો, પતી ગયો બધા બધા જોવા ગયા. બકાસુર પતી ગયો એટલે બધા આનંદ થઈ ગયો. આનંદ થાય કારણ કે દરરોજ એક એક બલી ચડાવી પડતી હતી અને બધા એવા ગામના માણસો આનંદિત થઈ ગયા. બધાએ નક્કી કર્યું મોટું આખું આયોજન કરો અને આપણે આ પાંડવોનું સન્માન કરવું છે, ભીમનું સન્માન કરવું છે. બકાસુર ને પતાવી દીધું, બકાસુર ને પતાવી દીધો, નક્કી કરો. અને પછી આયોજન બીજે દિવસે નક્કી કર્યું, મોટું આયોજન, આખું ગામ આજુબાજુના ગામના બધા માણસો જગન્નાથ માં આજુબાજુ નિવાસ કરતા હોય એ બધાને બોલાવો, મોટી પાર્ટી ગોઠવો. પાંડવોને કીધું હાલો અહીંયા હવે તો રાતોરાત નીકળી ગયા. યુધિષ્ઠિર મહારાજે કીધું કે માં કે અહીંયા બધાને આનંદ હતો અને આમ તમે નીકળી ગયા, કે આપણો મુખ્ય ગોલ હતો, આપણે અહીંયા 12 વર્ષ છુપાઈ રહેવાનું હતું, જંગલમાં રહેવાનું હતું, આપણે એકદમ પ્રતિષ્ઠિત કરે આપણને, જાહેર કે આપણો જે મેઇન ગોલ છે ને એ જતો રહે. આ જે આપણી પ્રશંસા આ થાય, આ ગૌણ ગોલ છે, મુખ્ય ગોલ. આપણે આ જંગલમાં આવ્યા છીએ પ્રતિષ્ઠા માટે નહીં, કદાચ આપણા મુખ્ય ગોલ માટે. આપણી પ્રતિષ્ઠા રૂપી ગોલ જો નડતર થતો હોય ને તો એને જતો કરાય, પણ મુખ્ય ગોલ મોક્ષ રૂપી ગોલ એને જતો ન કરાય. આપણા ઘણા ગોલ હોય પણ એ બધા ગોલ છે, બધા ગૌણ ગોલ છે. આપણો મુખ્ય મનુષ્ય ગોળી ગયા પછી મુખ્ય ગોલ વચનામૃત ની અંદર છેલ્લું ખગોળ ભૂગોળ નું વચનામૃત, ખગોળ ભૂગોળના વચનામૃતમાં છેલ્લો પેરેગ્રાફ એની અંદર મહારાજે લખી કહ્યું કે આ મનુષ્ય જન્મ ક્યારે મળે છે? 3.5 કરોડ પ્રાકૃત પ્રલય,
સાડા ત્રણ કરોડ બ્રહ્માંડ પ્રકૃતિ આખું બ્રહ્માંડ થાય નાશ પામે થાય નાશ પામે સાડી ત્રણ કરોડ એક વખત નાશ થાય એમ નહીં સાડી ત્રણ કરોડ વખત પ્રાકૃત પ્રલય થાય નાશ પામે નાશ થાય નાશ પામે એટલે સાડી ત્રણ કરોડ વખત નાશ પામે પછી મનુષ્ય જન્મ મળે છે એક મનુષ્ય બોડી થી બીજી મનુષ્ય બોડી મેળવવા માટે આટલી વેટ કરવી પડે આટલો જન્મ આટલી ધ્યાન રાખવું પડે વિચારવું પડે છે ક્યારે મળે ક્યારે મળે રાહ જોવી પડે છે વેટ કરવી પડે છે આટલો ટાઈમ લાગે છે અને આપણે પણ આ મનુષ્ય જન્મ મેળવ્યો છે આટલી વેટ કરી ત્યારે મનુષ્ય જન્મ મેળવ્યો છે ઠીક છે કોઈ ભગવાન નો ભક્ત હોય થોડું બાકી હોય તો તરત એને મનુષ્ય જન્મ મળે છે પૂરું કરવા માટે બાકી 84 લાખ ના ચક્કરમાં મનુષ્ય જન્મ મેળવવા માટે 3.5 કરોડ પ્રાકૃત મળી જાય પછી જન્મ મળે છે માટે મહારાજ કે આટલો ટાઈમ લાગે છે આ મનુષ્ય જન્મ માટે ઇન્દી આટલા ટાઈમે મેળવ અને એક જ આ બોડી થી મનુષ્ય બોડી થી જ મોક્ષ નું કાર્ય સિદ્ધ થાય છે માટે વાલા ભક્તો મોક્ષ રૂપી કામ સિદ્ધ કરજો આ મહારાજ પોતે એટલે એક વાત નક્કી છે મુખ્ય ગોલ છે એની ઉપર પ્રતિફળ દ્રષ્ટિ પ્રતિફળ દ્રષ્ટિ બીજા કોણ ગોલ છે સિદ્ધ થાય સારું છે કદાચ ન થાય અથવા તો ગૌણ ગોલ છે એ મુખ્ય ગોલ ને બાદરૂપ થતો હોય ને તો એ ગૌણ ગોલ જતો કરે મુખ્ય ગૌણ ગોલ છે જતો મુખ્ય આપણો લક્ષ્ય છે જતો ન કરે લાલજી મહારાજ છે આપણો સમય આવે ત્યારે આપણે પૂરું કરવાનું છે આપણો જે કેટલાય આપણા ગોલ છે ગોલ ની અંદર કોઈ ડામાડોળ સ્થિતિ છે ડામાડોળ સ્થિતિ એટલે શું કે એક ભગવાન જ જોઈએ એ તો શું થાય છે ભગવાને જોઈ છે અને પાછું બીજું પણ જોઈ છે પણ એટલું ઉપયોગી નથી જોઈએ જ છે એ તો એક ભગવાન છે બીજું મળે કે ન મળે એ કલાક છે પણ જોઈ છે તો એક ભગવાન જ જોઈ છે આટલું અંતર માં તાન હોય કે એક ભગવાન જ જોઈએ બીજું કઈ ના જોઈએ તો પછી એક ગોલને પકડી શકે એ આપણે સિદ્ધ કરી શકીએ બગસરા પેલાનો ગામ જ નથી પણ ત્યાં એક ઋષિ રહેતો બગદા ઋષિ એ બગદા ઋષિ હતા તો એ તપ કરતા હતા તો એની આયુષ્ય એટલી લોંગ પણ કોઈ દી એને ઝૂંપડી નથી ભાઈ બધા જો છે ઝૂંપડી નથી ભાઈ તપ કરે રાખે ભજન કરે રાખે એટલે એ વખતે ઇન્દ્ર બદલા દરિયા આપણે રાજકારણમાં રાજા બદલાય કિંગ બદલાય એમ એમાં ઇન્દ્ર બદલા હવે ઇન્દ્ર બદલા નો નવો નેતા આવે એટલે નવું બધું કરે રાખે કાંઈ કામ ન સાવ અહીંયા ભાઈ મોટી સિટી કરો અહીંયા મોટા બ્રિજ બનાવો કામ કરો એટલે ભાઈ નવો ઇન્દ્ર આવ્યો એટલે બધું બાંધવા મળ્યો વિશ્વકર્મા કરે એટલો હું નવરો રહેતો નથી શું કરવાનું છે અહીંયા ઇન્દ્ર ને ખબર નથી લાયને થોડુંક એટલે ઇન્દ્ર ને કીધું કે તમે એટલા બધા ગામ નગર વસાવો છો તો તમે એટલું ન કરી શકો એ શું કરવું કે એક ઋષિ મહાત્મા છે એને બધાને ઝૂંપડી નથી ઝૂંપડી નો બાંધ્યો ઝૂંપડી બાંધી અને આવ્યા મોટું જંગલ બગદાલ ઋષિ તપ કરતા હતા પણ બગદાલ ઋષિ એક પૂળો રાખતા હતા પૂળો એટલે ખબર છે ખડ નો પૂળો આપણે જાહેર નો પૂળો આવે પૂળો રાખતા એટલે સૂરજ નો માડો આવે એટલે આમ સૂરજ ના આમ રાખે પૂળો બહુ તાપ લાગે તો માથે તાપ આવે સુરત તો આમ માથે પૂળો રાખે સાઈડ માં આવે તાપ લાગે સુરત સાઈડ માં જાય એટલે ત્યાં પૂળો રાખે
વરસાદ આવે તો તે માથે પૂળ, એમ લાગે કે ભાઈ સુઈ જવું છે તો ઓછી કે પૂળ, એમ લાગે ઠંડી લાગે છે સ્નો પડે છે તો માથે પૂળ, ઓલ ઇન વન બધે પૂળો. એટલે ખબર પડી ભાઈ ઇન્દ્ર આવ્યા, ઇન્દ્રે ડનો પ્રણામ કર્યા ઋષિ મહાત્મા ને, કીધું જય નારાયણ. એટલે બધા ઋષિ જય નારાયણ કીધા, આવો આવો. તમારે કેમ રહ્યું? તો કે પૂળો છે ને બધું, કે તમારે આમ ઝૂંપડી બાંધો તો જરૂર નથી કે પૂળો છે ને તાપ લાગે તો પૂળો રાખવું, ઉપર તાપ લાગે તો ઉપર પૂળો, આમ સુવા માટે કોશિકા રાખવું, ઓલ ઇન વન પૂળો. પણ કઈ કામ તમારી માટે કેતો હોય તો ઝૂંપડી બાંધી દઈ સરંજાને, કે હવે થોડું જીવન કે હું કાઢી કર્યું, કે થોડું જીવ જીવું અને હું માથા પર કર્યું. અને આમ હજી વાત કરે છે ત્યાં તો બગદા ઋષિની છાતીમાં, છાતીમાં એક બાજુની છાતીમાં વાળ હતા, એ બાજુની છાતીમાં વાળ જ ઇન્દ્ર જઈ ગયો. ઇન્દ્રને આશ્ચર્ય લાગ્યું. અરે ઇન્દ્રે બગદા ઋષિને કીધું, કામ કેમ તમારી છાતીમાં એક બાજુ વાળ જ નથી ને એક બાજુ વાળ? એટલે બગદા ઋષિ કે જો મારે એને કે કોઈનું સૂતક બોલે, પણ ઇન્દ્રનું સૂતક લાગે. ઇન્દ્ર મૃત્યુ પામે એટલે સૂતક લાગે, હવે એ બધું સૂતક પાળો ને એટલે આમ છાતી માંથી ને પાળ કાઢી અને એમ કહો કે આ ઇન્દ્ર નું સૂતક ગયું, આમ કાઢા સૂતક. પણ ગુરુદેવ આ તો તમારી આખી છાતીમાં એ બાજુ ની છાતીમાં બાળ જ નથી, કાયટલા ઇન્દ્ર જતા એમ કાયટલા ઇન્દ્ર ગયા. ભાપજી આમ તમારું આયુષ્ય તો હમણાં રામ અવતાર થયો ને, રામ અવતાર રામ લક્ષ્મણ સીતા વાળો, રામ અવતાર 70 વધુ. ઓ બાકી આટલી લાંબી ઉંમર? તો કે આટલી આટલું મોટું આવી છે તો પણ એક આમ ઝૂંપડી બાંધી બાંધી દો તો કે થોડું જેવું હું કે કાઢી દે. આટલી મોટી આયુષ તો કે થોડું જેવું હું કાઢી દે. અને ઇન્દ્રના મનમાં એમ થઈ ગયું, ઓ આટલી લોંગ આયુષ, આટલી લાંબી આયુષ, તમારી આટલી લાંબી આયુષ, તમારા જીવનમાં તમને આમ શું ફીલ થાય છે, કઈ શું આમ તમને અર્થ શું મળ્યો જીવનમાં? અને ત્યારે બગદા ઋષિએ કીધું છો, ધ્યેયો નારાયણો હરિ. મનુષ્ય જન્મ મળ્યા પછી પાસે ભગવાન મેળવી લેવાય, ભગવાન ભજી લેવાય, એ જ કરાય, બીજું કઈ ન કરાય. એટલે એક સંતો એને બધાના અભિપ્રાય છે, એક જ સ્થાન, એક જ ગોલ, ભગવાન મેળવવા માટે જ મહેનત. એ સદાનંદ સ્વામી લેવો કે ધ્રુવજી લેવો, માનો પોતે આ મોક્ષ મેળવવા માટે જેટલા વિઘ્નો આવ્યા ને બધા વિઘ્નો પાર કર્યા, સહન કર્યા, ઉલંઘી નાખ્યા. એ ધ્રુવજીને મેળો માર્યો તો પોતાની માયા માએ, તારે મારી ખણામાં બેવું હોય તો જાય, એક વખત ભગવાનને આરાધીને ભગવાનને પ્રગટ કરીને પછી તારા પિતાની ગોદમાં તું બેસી છે. ધ્રુવજીને એવી ચટકી લાગી, પોતે નાના એવા નાની 6 વર્ષની ઉંમર ની અંદર એ જતા રહ્યા જંગલમાં, નારદજીના યોગ થી જ્ઞાન થયું કે એમ ભક્તિ કરાય, ગુરુ મંત્ર આપી દીધો, અને ધ્રુવજી બધું મન ની અંદર પોતે તપ કરવા માંડ્યા, ભજન કરવા માંડ્યા. ને એવું ભજન કર્યું, એવું ભગવાનની આરાધના કરી, શરૂઆતના પહેલા મહિને થોડા ફળ ફ્રુટ જે કઈ મળે ખાય, ભગવાન નું નામ રટણ ચાલુ, હો ભગવાન નો વૃદ્ધિ ધ્રુવજીના મનમાં એમ થઈ ગયો, એક મહિના સુધી મેં સાધના કરી, ભગવાન નો મળ્યા મને, કઈક મારામાં ખામી જોઈએ, લક્ષ્ય સિદ્ધ કરવા માટે શું કરવું જોઈએ, મારો ગોલ સિદ્ધ કેમ નો થયા, મારા મારા તપાસે જેમ સરાણીઓ હોય એ ચપ્પાની ધારને કાઢતો હોય
મારે આપણે આમ ધાર દે જોયા પછી મારી પાસે ધાર કર પછી જોયા રાખે એમ જેને લક્ષ્ય સિદ્ધ કરવું હોય તો કેટલું મેં લક્ષ્ય સિદ્ધ કર્યું એની પણ તપાસ કરવો પડે ધ્રુવજી વિચાર કરે કે મને એક મહિનો પૂરો છે ફળ ફૂલ ખાઉં છું ભગવાનની આરાધના કરું છું પણ ભગવાનનું દર્શન કેમ ન છે હજી કઈ મારા ખાવું છે હજી મારા કઈ લોચો છે હજી મારામાં સાધન પણ કઈ કે વેર પડું છે હજી હું ફળ ફૂલ તો ખાઉં છું ને ફળ ફૂલ ન જોઈએ બીજો મહિનો ચાલુ છું પાંદડા એ મળે પાંદડા ખાય છે વૃક્ષના છોડના પાન ખાય અને એક પગે ઉભા રહી તપ કર્યો ભગવાન નારાયણનું નામ લે નારાયણજીએ જે મંત્ર આપ્યો તો એ મંત્ર બોલતા બોલતા આરાધના કરતા કરતા મધુવનની અંદર બીજો મહિનો પૂરો થયો બીજો માસ પૂરો થયો હરિયરની અંદર પછી ઉદ્વેગ થયો ભગવાન કેમ મને દર્શન હોય છે બીજો માસ પૂરો થયો હજી મારામાં કઈક ખામી છે મારામાં કઈક લોચો છે શું ખામી છે કેમ પછી મારામાં આટલું ન્યૂન પડું છે મને ભગવાનને હું કેમ પામી ન શકું પછી હું પાંદડા તો ખાઉં છું પાને ન છું પછી તને કઈક અમુક દિવસે ખાય અમુક દિવસે ન ખાય 15 દિવસે એક વખત ખાય એવી રીતે ચાલુ થયું તો એ ત્રીજે મહિને ત્રીજો મહિનો આવ્યો ત્રીજો મહિનો પૂરો થયો ચોથો મહિનો આવ્યો ચોથો મહિનામાં હજી એમ થયું કહું આ ત્રણ ત્રણ મહિના સુધી મને ભગવાન દર્શન કેમ મને ભગવાન નથી મળતા દર્શન કેમ નથી થતું હજી શું ખામી હજી ક્યારેક ક્યારેક તો પાન ખાવ છો પાણી નો પાણી ચાલુ કર્યું કેવળ પાણી એમ કરતા કરતા ચોથો મહિનો પૂરો પાંચમો મહિનો આવ્યો અને ત્યારે પાછું વિચાર્યું કે હજી મને ભગવાન નું કેમ દર્શન હું મારા ગોલ ને કેમ સિદ્ધ ન કરી શકું હજી પાણી તો પીવું છે પાણી પણ નહીં છઠ્ઠો મહિનો પ્રાપ્ત થયો પોતે એક પગે ઉભા રહીને ભજન કરતા હતા હવે પગના અંગૂઠા ઉપર આગળ વધતા ગયા આગળ વધતા ગયા સાધરી વધતા સાધના વધારતા ગયા સાધના વધારતા ગયા વાયુનું ભક્ષણ તો કે પછી તો વાયુ બંધ કરી દીધો અને એમને શ્વાસો શ્વાસની ક્રિયા બંધ અને પગના અંગૂઠા ઉપર ઉભા રહી અને ભગવાનની આરાધના કરવા મળ્યા જ્યાં એ આરાધના ચાલુ કરી અને એ વખતે ઇન્દ્રનું ઇન્દ્રાસન દોરવા મળ્યું ઇન્દ્ર પોતે બ્રહ્મા પાસે ગયા બ્રહ્મા ભગવાન પાસે ગયા પ્રભુ કઈ કૃપા કરો આ ત્રિલોકી ભંગ થઈ જાય મારું આખું ઇન્દ્રાસન દોરવા મળ્યું છે અને પછી ભગવાને પોતે હરિ અવતાર ધારણ કરી ધ્રુવજીને દર્શન દીધું અને એનો ગોલ સિદ્ધ થયો ગોલ આપણો જે છે એ કેમ સિદ્ધ થાય કેમ આપણે એ ભગવાનને પામી શકીએ કેમ આપણે આપણો મોક્ષ સિદ્ધ કરી શકીએ જોકે પૂર્વે બહુ સાધના હતી સાધના કરવી પડતી હતી પણ ભગવાને આ બહુ સહેલું કરી દીધું મહારાજે જે વચનામૃત અધિક અને સત્સંગ દ્વારા એટલું સહેલું કરી દીધું એટલું સહેલું કરી દીધું બહુ ઈઝી કરી દીધું સાધના જાજી કરવી પડે એવું નથી થોડે થોડા પલામાં બહુ મોટો ભાગ થાય આપણને આજ સુધી સાધના તો બહુ કરી પણ સાધના કરવા કરવામાં સાધનાનો એનો અહંકાર મોક્ષના માર્ગમાં મોક્ષ મેળવવા માટેના જે એના વિઘ્ન કરનારા પરિબળો મુખ્ય જો પરિબળ હોય તો એ આપણો અહંકાર છે ઘણા મુખ્યમાં મુખ્ય જો હોય તો એ આપણો અહંકાર છે કે મહારાજ મળ્યા એટલે બહુ મોટી કૃપા થઈ શું આપણી પર બહુ મોટી કૃપા થઈ સહેજે સહેજે અહંકાર ટાળવા માટે એનો ઉપાય એવો દેખાય મહારાજ મહારાજ કે ભગવાનના ભક્તો છે સંતો છે બસ એની સેવા કરે અને એને બધાથી પોતાથી ખોટા માને ને એટલે અહંકાર ટળી જાય તો કે આ મહારાજ મળ્યા છે એનાથી મોટી કૃપા કેવી કૃપા કરી અને એટલે
મુક્તાનો સ્વામી લખી કાઢ્યું છે, જન્મ સુધાર્યો રે હો માં, જન્મ સુધાર્યો આપણો મોક્ષ નો માર્ગ ચુકાય. મગનીરામ પોતે હતો, પોતે જન્મ લીધો હતો, મનમાં નક્કી કર્યું હતું મારે મારો મોક્ષ સિદ્ધ કરવો. પોતે બંગાળમાં કથા તો બહુ લાંબી છે. પોતે બંગાળની અંદર આવ્યા, બંગાળના રાજા હતા, શારદાદેવી વશ કરી દીધી હતી, શારદાદેવી વશ કરી હતી, આને નક્કી કર્યું હતું મારે મોક્ષ સિદ્ધ કરવો. અને રાજા મોટા શારદાદેવી ને વસ્તુ મારે શારદાદેવી વસ્તુ સિદ્ધ કરી લેવાનું. જે રાજાના ગુરુ હતા એની પાસે, રાજાના ગુરુ પાસે જઈને એમને કીધું કે મને પણ શારદાદેવી સિદ્ધ થાય, ફર્સ્ટ તો કઈક મને જ્ઞાન આપો. એટલે એને ગુરુ હતા, એને શીખવાડ આવતો રહ્યો. અને મગની રામે પોતે એ ગુરુની પાસે શારદાદેવી ટૂંક કાળની અંદર શારદાદેવી વસ કરી લીધા. મંત્ર બોલે શારદાદેવી હાજર થાય અને એટલી સામર્થ્ય મેળવી દીધી, પોતાના હાથમાં પાતર હોય અને પાતર ઊંધું કરે તો રટણ ચોપણ આખા ગામને ઊંધું વાળી હોય તો આખા ગામને ઊંધું વાળી. પથરાનો વરસાદ વરસાવો હોય, મંત્ર બોલે તો પથરાનો વરસાદ વરસે. ગામને આખું સમુદ્ર ને પાણી કરી બોળી દેવું, આખું ગામ બોળી દેવું. આવી બધી કેટલી સામર્થ્યો અને સિદ્ધિઓને વસ કરી લીધી. એના ગુરુ હતા, એના ગુરુ ને એમ થઈ ગયું કોહો મારો શિષ્ય આટલો સામર્થ્ય વાળો લઈને મારી દીકરી જુવાન છે એને આપી દઉં. મગની રામે કીધું કે મારી દીકરી જુવાન છે તો મારી દીકરી તું પર. ગુરુદેવ શું કહેશો, તમારી દીકરી તો મારી બેન કહેવાય અને હું તો મોક્ષ મેળવવા માટે ઘરનો મેં ત્યાગ કર્યો છે, મારે મેરેજ ન કરવા, મારે ભગવાનની આરાધના કરીશ.
વગેરે પછી આગળ જતા જતા જગન્નાથપુરીની દરિયામાં જગન્નાથપુરીની દરિયાથી મારી આગળ આવી સામર્થી સાટા દેવીને મેં વશ કર્યા છે લાઈને મારી સામર્થી તું જો પછી તો ભાઈ હજારો લાખો રૂપિયાના મોટા આસામે પૈસા આપવા એમ કરતા કરતા કેટલા એના અનુયાયીઓ થઈ ગયા 100-200 જેટલા શિષ્યો થઈ ગયા અને ભાઈ આ તો મગરી રામની લાવો દલાની બાદશાહી આગળ મોટા કેટલાય ઊંટ ચાલે ઊંટ ની ઉપર તો નવાબતું વાગે મગનીરામ પધારે છે મગનીરામ પધારે છે અમારા ગુરુ પધારે છે પાછળ એના કેટલાય શિષ્યો આ તો મગનીરામ હાથી ઉપર લક્ષ્ય શું હતું ઘરનો ત્યાગ શું કર્યો શેની માટે કર્યો હતો મોક્ષ માં મોક્ષ મેળવવા માટે ત્યાગ કર્યો હતો પણ મગરીરામ ગોથો ખાઈ ગયા પ્રતિષ્ઠામાં બદલાઈ ગયા અહમ ની અંદર બદલાઈ ગયા પછી તો જાવ જલાલી બાદશાહી પછી ધીમે ધીમે એમ કરતા કરતા ગુજરાત ની અંદર આવ્યા પોરબંદર આવ્યા કોઈ વૈષ્ણવ સંપ્રદાય ની હવેલી છે હવેલી ની અંદર ત્યાંના કોઈ વૈષ્ણવ સંપ્રદાયના ગુરુ છે હા રજની ભગત મિત્ર આવો આવો જય શિકાગો થી લાલજી મહારાજ પધારે છે લાલજી બધા ધામ ધામ ના મુક્ત આવશે આટલી ઠંડી સ્ટોર્મ નું વાતાવરણ છતાંય પણ મોક્ષ ના ખોળા તો ગમે એથી વધારવાના છે મોક્ષ ના માટે કઈ બધી જાજી ફેસિલિટી હોય જાજી બધા બહુ દાદા માણસો હોય મોટા સોના ચાંદી આદિ ના મોટા મંદિરો હોય ત્યાં મોક્ષ થાય એવું નથી બહુ દાદા માણસો હોય મીજી બોલતી હોય એટલે મોક્ષ થાય જ્યાં સત્ય વસ્તુ છે સાચી વસ્તુ છે ત્યાં છે અને મોક્ષ ના ખપ વાળો છે ને એ કોઈ આવા એટ્રેક્શન માં બધા ન થાય આ બધા બધા મેં કીધું પરિબળ આ બધા પરિબળો બહુ મોટા મોટા એટ્રેક્શનો આટલું મોટું મંદિર આટલો મોટો સ્ફટિક મણીનું મંદિર હોય એના માણે પોતી ચીડા હોય અને એવા મોટા મોટા મંદિર બાંધ્યા હોય એ સ્વર્ગમાંથી ઇન્દ્ર જોવે તો ભાઈ જોઈ નઈ ઊંધો પડે ઓ હાઉ ને એવા મોટા મંદિર હોય ત્યાં મોક્ષ નો મળ્યો મોક્ષ તો સત્ય વસ્તુ છે ત્યાં છે મોક્ષ ના માર્ગ ની અંદર આજ મગની ના મતા બંધાઈ ગયા કોઈ વૈષ્ણવ સંપ્રદાય ના હતા એને કીધું કે ગોસ્વામી હતા એને કીધું કે લાખ રૂપિયા દેતો નહીં તો રટણસો પટન કરતુંગા ડાકો તમારી વેજ મુદી પાડે એટલે એના મન થઈ છે કીધું ભાઈ તમારે જેટલા જોઈએ લાખ માં કેટલા જોઈએ બોલો ને એ વખત ના કેટલા જોઈશ જોઈએ એટલા આપી પણ એક કામ કરો કે શું હાલ આ ગુજરાત ની ધરા ની અંદર સ્વામિનારાયણ નામના એક ભગવાન કહેવાય છે એમને તમે વશ કરી લ્યો તો તમારે જે જોતો આપી દઈશું એ કે સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી એને તમે મૂઠમાં પાડે મારી પાસે કેટલી સામર્થ્ય કેટલી સિદ્ધિ છે મેં તો શારદા દેવીને વશ કર્યા હતા આવ્યા મગનીરામ માગરો દરિયાના કાંઠાનું ગામ ભગવાન સ્વામિનારાયણ કેટલાય સંતો બિરાજમાન હતા આવ્યો ભગનીરામ ભગનીરામ ભગવાન સ્વામિનારાયણ ની પાસે આવી જેમ તેમ બોલવા માંડ્યો સ્વામિનારાયણ તું મને લાખ રૂપિયા દેતો ભગવાન કે ભાઈ અમે તો સાધુ મહાત્મા અમારી આગળ હું પૈસા હોય ખાવા જોતો જ નહીં ભાઈ આપણે આપી દઈ રોટલી ખીચડી આપણે રેસની ખીચડી લાખ રૂપિયા દેતો ભગવાન કે બાપા ઈ કઈ નથી મેરા શિષ્ય મળતા ભક્તો જયારે આપણે આવું સુંદર આયોજન છે એ વખતે આપણા સર્વ ભાઈ સ્વામિનારાયણ ભગવાન પેલા ભક્તો લાલજી મારા તૈયાર પધાર્યા છે કાલીના નાથી આપણે
Jasmila di barat kota na asam gerawan mau berarti asam dia ke paling anak kita ini. Lakshmi Narayana Ji. Kalau waktu jarak, nanti marah pada rasa jarak apa dah, ayana presiden atau double. डबल बाय को तरह से सीखा का मंदिर थी रजनी भगत पर पता है Wisma Kota, Smith Surani, Avi Gohil, Jasmine Kumar, Paris Bediwani. Ambul Khatrana, Smir Robaya, Pramesh Chowatia, Pramesh Chowatia. Manan Subhaja, Manav Subhaja, Ajendra Bharwaja, Rutik Bhagwat, Jatan Padat, Maulik Bhai Patel, yeah.
બાકી રહી ગયા છે બધું હમ બાકી હતીશ ભાઈ ઓ મુખ્ય આરતી અજેન્દ્ર ભાઈ સાવજી બેટા સ્વામી નારાયણ ભગવાન આપણને સુખ આપવા માટે બધા કાર્યક્રમો ઠેલવી એક બાજુ કરી અને આપણા બધાના મોક્ષ માટે શેખ લાલજી મહારાજ આવી ઓક્સિજન ની અંદર જયારે પધાર્યા છે ત્યારે તાલીમ ભગવાન શ્રી કૃપા તો કરી પણ આજ લાલજી મહારાજ પણ આપણી ઉપર અપરંપાર કૃપા છે કે આપણા મોક્ષ માટે હર પળ કેટલી ચિંતા કરે છે કેટલું આખા સંપ્રદાયનું ટેન્શન લાલજી મહારાજ ઉપર છે છતાંય પણ રાત્રિ દિવસ જોયા વિના અવિરતપણે ભગવાન શ્રી અમને જે બોજ આપ્યો છે જે કાર્ય સોંપ્યો છે એ કાર્ય અમે નિષ્ઠાપૂર્વક કરી અમારા કાર્યમાં કોઈ પણ જાતની ખામી ન રહે એની માટે મહારાજને રાજી કરવા માટે અને આપણા મોક્ષ માટે લાલજી મહારાજ અહીંયા વધાર્યા છે મારા ભક્તો વધારે તો આપણે વિશેષ લાલજી મહારાજ અમૃતવાણીમાં લાભ લેવાનો અને છતાંય આપણે થોડો પછી સમય છે તો આપણે જે વાત છે એ પૂરી કરશું તો આપણે વાત કરતા હતા મગરીરામ પોતે ભગવાન શ્રી હરિને પોતે ભગવાનની પાસે ભગવાનને કીધું મને લાખ રૂપિયા જમવું હોય તો જમી લે ખીચડી આપી દેવા સાંજ નો ટાઈમ છે બાકી રૂપિયા તો અમારી પાસે ન હોય અમે તો સાધુ તો કે હું રટણ સો પટન કરી દઉં આખો આ માંગણો નો દરિયો આખો માંગણ કોઈ દઈશ ભગવાન કે તો અત્યારે થાય કે લે તમે વધારે છીટકાવે કે લે પછી તો શારદા દેવી કેટલાય મંત્ર બોલ્યા શારદા દેવી ને મંત્ર બોલ્યા પણ કઈ થયું નહીં કઈ કાર્ય કોઈ કાર્ય મંત્ર કોઈ કામમાં ન આવ્યા રાત્રિ પડી કઈ મગની રામ નો ઉતારો હતો ઉતારાની અંદર શારદા દેવી ને પ્રગટ કર્યા મંત્ર દ્વારા શારદા દેવી ને પ્રગટ કરીને કે આજે હું આટલા મંત્ર બોલ્યો તો મારું કાર્ય કેમ ન થયું બાકી તો એમ તો રટણ છો પટણ કરતો આકાશ માંથી પથ્થર ના વરસાદ પથ્થર બધું થતું આજ કેમ કઈ ન થયું મારું કાર્ય કેમ સિદ્ધ ન થયું શારદા દેવી કે મગનીરામ ઘરનો ત્યાગ લેવાની હતો કે ભગવાન મેળવવા માટે તારા ગુરુ એની દીકરી તને પરણાવતા હતા તે ના કેમ પાડી ભગવાન મેળવવા માટે તે જેની માટે ઘરનો ત્યાગ કર્યો અને જેની માટે આ બધા હતા મેરેજ નો કર્યા જેની માટે તે બધું કર્યું ને તે ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન
કોકે સાલદા દેવી કીધું કે અમે પણ આટલી સ્થિતિએ પહોંચ્યા છી અમારી અંદર આવી સામર્થ્ય શક્તિ આવી છે એ પણ ભગવાનની આરાધના કરવાથી જેના જેનામાં જે જે સામર્થ્ય આવી છે તે આ ભગવાન નારાયણ થી આવી છે માટે તારે તારો મોક્ષ સિદ્ધ કરવો હોય તો દા ભગવાન સ્વામિનારાયણના ચરણમાં ઝૂકી જા ત્યાં તારો મોક્ષ છે પછી મગરી રામને એમ થયું કહો હકીકતમાં હું ભાન ભૂલ્યો હું રસ્તો ભૂલી ગયો જ્યાં મોક્ષ મેળવવાનો હતો ત્યાં હું મારી સિદ્ધાએ વાપરવા ગયો વહેલી સવાર રાજ હવે તો હું ગાવતી નથી ભગવાન અને સંતો જ્યાં હતા ત્યાં મગની રામ અડધી રાતે આવી ગયો ક્યારે સંતો જાગે ક્યારે મહારાજ જાગે અને ક્યારે હું ભગવાનના શરણમાં ઝૂકી જાઉં પણ હજી રાત્રિ હવે સવાર વહેલી પડતી ત્યારે ઉઠાવવાનો ભગવાનને શરણે જવાની પણ એમ થયું કે વાસણ બધા પડ્યા છે લાઈને એ વાસણ બધા ઉડકી નાખું વાસણ ઉડવવા માંડ્યું મગની રામ સંતો બધા વહેલા ઉઠી માવે સ્નાન કરવા માટે જાય તો વાસણ ઉઠે સંતો અંદર અંદર વાત કરે કાકુણ વાસણ ઉઠે તો કે કાલે નતો કે તો રટકશો પટાંગ કર દઉં કે અંધરિયો કોળી ઉઠે આવી તો કે રાયતો રાય કેમ લઈ ગઈ કે બધું રાયતો રાય તો એના બદલાય છે ને કે આ ભગવાન કઈ ચકડા ફેરવે છે રાયતો રાય બધું બદલાય છે અને પછી જયારે મહારાજ નિત્ય વિધિ થી પરવારી અને પોતાના સિંહાસન ઉપર આવ્યા અને ભગવાન શ્રી હરિ એવા છે જાણીને મગની રામે દોડ મૂકી ભગવાન શ્રીના ચરણમાં ઝૂકી ગયા આંખમાં આંસુ ધાર સાથે મહારાજને કે મહારાજ કૃપા કરો મોક્ષ મેળવવા માટે નીકળો તો પણ તમારી આધાર જ હે કે જ્યાં ગુના છોડવાના હોય ત્યાં ગુના કરીને બેઠો છું આપણે શરણે લેવો મારો મોક્ષ મને તમારો સાધુ કરો ભગવાન કેમ સાધુ નો મહારાજ કેમ કરો મહારાજ કે અમે કઈ એમ કરશો તો કે આ મહારાજ કે આ તમને તમારા જટા છે જટા બહુ હેત હોય એ જટા કાપી નાખો અને એ નાખો બોલાવીને વાળને વાળન બોલાવીને જટા નાખી જટા ની ઉપર બધા સંતન કીધું ઉપર આવે મગની રામ એવો મોક્ષેલો અહંકાર હતો ને શારદા દેવીએ દર્શન આપી અહંકાર ઓગાળી દીધો અને ખરેખર ત્યારે મોક્ષ નું તાન તો ત્યારે લાગે ત્યારે આમ લાગે કે જયારે હૈયા માંથી અહંકાર નીકળી જાય અને જયારે અહંકાર નીકળે અને પછી માણસ ત્યારે ભગવાન માર્ગે ચાલે ને એને પછી એવું કોઈ કાર્ય નથી પણ કરી શકે મોક્ષના માર્ગ ની અંદર એને જે સિદ્ધા એવો અહંકાર હતો ને મોટો પાત્રુપ હતો શારદા દેવીએ એના ભૂલને એના અજ્ઞાનને દેખાડી દીધું કાકા અજ્ઞાન છે અહંકાર ટળી ગયો જટા કાઢીને સંતો બધા એના વાળ ઉપર જટા ઉપર કૂદવા માંડ્યા અને મગની રામ જે અહંકાર નીકળો છે ને એને નાચવા માંડ્યો આ સંતોના ચરણોની રજ તમારી જટા ઉપર ક્યાંથી ને ક્યાંથી ના ક્યાંથી ઉત્તાનંદ સ્વામી મહારાજ ને કે મહારાજ કૃપા કરો આવો હું શું છે તો એને સાધુ કરો મહારાજ કે ના એવો મહારાજ કે હજી જવું છે સહેજે અહંકાર ન ચાલે મગની રામ સાધુ થવું કે મહારાજ તમારો સાધુ કરો ને મહારાજ કે મગની રામ એમ કરો આ બધા સાધુ ના એના ખાસડા જંપલ વળે જૂતા આ બધા એના ખાસડા છે હરિભક્તો ના બધા ખાસડા એનો મોટો ભારો બાંધી અને માથે લઈ અને આખી સભાની પરિક્રમા કરો અને મોટો ખાસડો બાંધો મોટો ભારો બાંધો ખાસડાનો ભારો બાંધી અને માથે લઈને પરિક્રમા ગયા એના 200 જેટલા શિષ્યો તેની અંદર હતા ગુરુદેવ આ શું કરો અરે વખતે મગની રામ કીધું કે જે કરું છું ને એ જ હવે સાચું હવે કરું છું કે જ્યાં મોક્ષ છે ને ત્યાં અહીંયા મોક્ષ આજ સુધી હું અહંકાર માર્યો આજ મારી ભૂલ ઓળખાણી સાંભળો જ્યાં મોક્ષ હતો ને આજ એક બેઠા છે ભગવાન સ્વામિનારાયણ એના ચરણમાં મોક્ષ છે માટે તમારે મોક્ષ જોતો હોય તો ભગવાન સ્વામિનારાયણના ચરણમાં ઝૂકી જાવ ખાસડા માથે લઈને પરિક્રમા કરી મહારાજ કે મહારાજ મુક્તાન સ્વામી કે મહારાજ હવે એનો અહંકાર ટળી ગયો મહારાજ સાધુ કરો અને પછી મગની રામને સાધુ કર્યા અને નામ પડ્યું અદ્વૈતાનંદ સ્વામી. Thank you.
મોક્ષના માર્ગની અંદર મોટામાં મોટું વિઘ્નકારકમાં વિઘ્નકારક હોય તો એ અહંકાર છે. અને બીજું જો કોઈ હોય તો વિષય છે. એમ ઋષભદેવ ભગવાને કીધું ભોગો અને ભોગતા ભયમેવ ભોગતા, ભોગો નથી ભોગવાતા, વિષય છે ભોગો છે જે આપણને ભોગવી જાય છે. માટે જોકે ઘણા પરિબળો છે, આપણું એક અજ્ઞાન છે. અજ્ઞાન કઈ ખબર છે? જન્મો જન્મ છે ચાલ્યો આવે છે, મારે મારો મોક્ષ જોઈએ છે, હે મારે મારો મોક્ષ કરવો છે. પણ શું છે કે થોડુંક આટલું થઈ જાય ને, રિએક્શન બધા થઈ જાય પછી મારે મોક્ષ કરવો છે. પછી મારે આટલું કરવાનું બાકી, સાઈડું કરવાનું બાકી, આટલું થઈ જાય પછી આમ કરવું, પછી એને જે નક્કી કર્યું કે આટલું થઈ જાય પછી હું ભગવાનના માર્ગમાં થોડુંક મહેનત કરીશ, સાધન કરીશ. આ તો સંસાર છે, માયા છે, જ્યાં એ કદાચ પૂરું થઈ જાય, પૂરું થઈ જાય ને તો પાછું બીજું નવું નીકળે. જે બોલા 99 ઉંટિયા બેસા બેઠા હતા, એક ઉંટિયું બાકી હતું, 100 ઉંટિયા બેસાડવાના હતા, એ 99 ઉંટિયા બેઠા હતા, અને 100 નું 199 નું જે છેલ્લું ઊંટ ઉભું કર્યું એને બેસાડવા ગયા, અને એક સાથે 99 ઊંટ ઉભા થયા. એમ શું થાય છે કે આપણે બરોબર એક કાર્ય હોય ને મોક્ષ નું કાર્ય, એમ થાય કે આ મોક્ષ ના કાર્યમાં વિઘ્ન રૂપ છે, કાકા પતાવી દીધા, પાછા બીજા નવા ઉભા થઈ જશે. એમ કરતા કરતા એમ થઈ જાય કે આ કામ છે ને અહીંયા પૂરું કરતું, હવે એટલું છે ને પૂરું કરતું, પણ એ જ્યાં પૂરું થાય ત્યાં પાછું બીજું. પણ એમ થાય કે હવે પકડું પડે, પણ આ હું નોકરું કોણ કરે, કઈ હવે ને જો આ કામ થાય ને પૂરું, એટલે પછી મારે ભગવાન 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 બીજી વાત જ નહીં, ભગવાન નહીં ત્રીજું બીજું કાંઈ નહીં, હવે એ પાછું કરવા જાય તો પાછું બીજું નવું નીકળ્યું. એમ કરતા 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 જન્મો જતા એવું આપણે એક આ મોટું પરિબળ છે, વિઘ્ન મોટું છે. એટલે આવા અનેક પરિબળો છે, અનેક, પણ છતાંય આ બધા પરિબળોને સાફ કરવા માટે એક જ દિલની અંદર, આપણા જીગર, આપણા અંતર ની અંદર ચોખ્ખું તપાસ, આપણે આપણું મોક્ષ જોઈશે કે કઈક બીજું પણ જોઈશે, ચોખ્ખું તપાસ. આપણા 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 આત્માને, આપણા જીગરને, આપણા દિલને, આપણા અંતરને પૂછો કે સાચું બોલ, તારે શું જોઈશે? કેવળ ને કેવળ એક ભગવાન જ જોઈશે કે ભગવાન સિવાયનું બીજું પણ કઈક જોઈશ? તારે ચોખ્ખી જયારે પૂછો ને તો ચોખ્ખો નથી થશે. અને ભગવાન એ ત્યારે જ મળે છે કે જયારે અંતર ની અંદર એક ચોખ્ખું ક્લિયર કટ હોય, એક જ ભગવાન જોઈ. અને ભગવાન માટે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સિદ્ધ કરી દો. એક મારે મોક્ષ જોઈએ છે, મોક્ષ માટે મારે તમને એટલું જતું કરવું પડે, તમને એટલું છોડવું પડે, તમને એવો પુરુષાર્થ કરવો પડે, તમને એવી સાધના કરવી પડે, સાધના કરીશ તો મોક્ષ સિદ્ધ થાય. આ લોકનો માણસ હોય, આ લોકના માણસ નજરે આપણા માટે બધાના બહુ જુદા જુદા હશે ગુણ. કોઈના મનમાં શું હોય કે મારે છે ને મારી પત્ની છે ને એને સુખી કરી, બસ એને કોઈ જાતની ખામી રહેવા દેવી નથી, સુખી કરી. આવું હોય કોઈ કોઈ ને કોઈ કોઈના મનમાં એમ હોય કે મારે મારો દીકરો છે ને કઈ જાતની તકલીફ ન પડી જોઈએ. ઘણા ને એવું હોય કે 8 પેઢી સુધી કોઈ જાતની, ઘણા ને એક દીકરો ભેગો થઈ જવું કે 8 પેઢી સુધી કઈ વાંધો ન આવે, આરામથી ખાઈ છે પીએ ને એવું મારે કરી દીધું. બસ કોઈના મનમાં એમ હોય કે આખા કેનેડામાં ને આખા આપણા અહીંયા ટોરન્ટો ની અંદર જુદા જુદા આવા ગોલ બધા હોય છે. પણ મુખ્ય ગોલ તો મોક્ષ ને મેળવવા માટે, ભગવાન ને પામવા માટે, જન્મ મરણ ના ચક્ર માંથી કાયમી માટે, આજે દુઃખ ના જે પરંપરા દુઃખની ચાલે, સુખ દુઃખની પરંપરા એને ટાળવા માટે, આ જીવને કાયમ માટે ભગવાન સુખે સુખ્યો કરવા માટે આ એક જ ગોળ છે, એક જ ગોળ, મુખ્ય ગોળ છે. આપણે આપણો મોક્ષ જોઈશે એન એન પ્રકારે
શું કરવું પડે, શું ભગવાનની મરજી છે, કેમ ભગવાને આપણો મોક્ષ સિદ્ધ કરવા માટેના ઉપાયો કીધા છે, બસ એની માટે વળગી રહી. અને ભાવનગરના એક કવિ કલાપી, કવિ કલાપી એના કઈ કાવ્યમાં ભણવામાં આવતું હતું કે નહી માપ નીચું નિશાન, નિશાન કરો તો ઊંચું, ટોપ માં ટોપ, સુપર માં સુપર, કદાચ બીજું કઈ જતું રહે ને એનો કોઈ વાંધો નથી, બીજા ગોલ જતા રહે એનો વાંધો નથી, અને કદાચ આપણાથી કોઈ ભૂલ થઈ જાય તો એ ગુનો નથી, કોઈ આપણા અપરાધ થઈ જાય એ ગુનો નથી, મોટામાં મોટો ગુનો કદાચ આપણે સાધના કરવામાં કઈક નિષ્ફળ થઈને તો એ મોટો અપરાધ કે ગુનો નથી, મોટામાં મોટો ગુનો એ છે કે આપણું જો નીચું નિશાન લઈને એ જ મોટો મોટો ગુનો છે. માટે હવે જયારે નક્કી કર્યું છે ભગવાન મેળવી લેવા છે ત્યારે બસ મહારાજની સુનિશાન મરણિયા કરું છું, મહારાજ પામે પાર કરું છું. અને આપણું જીવન કેવું છે, આપણું જીવન એવું થાય કે જેવું આપણું લક્ષ્ય હોય, આપણું મોટું શ્રેષ્ઠ લક્ષ્ય હોય તો આખું આપણું જીવન એ પ્રમાણે બદલાવ, જેવું લક્ષ્ય એવું જીવન થઈ જાય. એટલે એ કઈ એક મકાન કરવું હોય તો એની માટેનું આયોજન નાનું એ પ્રમાણે કરવું પડે, પણ આખી મોટી સોસાયટી મોટી કાઉન્ટી બનાવી હોય તો એનું એવું આયોજન હોવું જોઈએ બધું, એમ આપણે તો બહુ મોટું કાર્ય આવી ગયું છે, એટલે એનું આયોજન પણ પાછું એવું હોવું જોઈએ. કારણ કે આ તો મોક્ષનો માર્ગ છે, કાયમની માટે ભગવાનના સુખે સુખ્યા થવાનો માર્ગ છે, માટે એનું આયોજન એવું હોવું જોઈએ. આપણી દ્રષ્ટિ જયારે આપણા ગોળ સામે છે સતત, જેને લક્ષ્ય સિદ્ધ કરવું હોય ત્યારે આપણું લક્ષ્ય, એટલે આપણી દ્રષ્ટિ આપણા લક્ષ્ય લક્ષ્ય સમાવું જોઈએ, આપણું લક્ષ્ય લક્ષ્ય સામું સતત રહે તો આપણે આપણા લક્ષ્યને સિદ્ધ કરીશું. માટે આપણા લક્ષ્યને સિદ્ધ કરવા માટે જે જે સંતોએ જે જે મહારાજે આપણને ઉપાયો દેખાડ્યા છે, અને આપણા લક્ષ્ય સિદ્ધ કરવા માટે જયારે હવે લાલજી મહારાજ પધાર્યા છે ત્યારે લાલજી મહારાજને આપણે પ્રાર્થના કરી, મહારાજ બાપજી અમારે અમારા મોક્ષ માટે અમારે શું કરવું પડે, અમે એ લક્ષ્યને પાર કરવા માટે કદાચ આખી દુનિયા અમારા દુશ્મન બને તો અમે વોરી લેશું, અમે સહન કરવું છે, અમારે અમારો મોક્ષ જોઈશે, અમારે જે આ લક્ષ્ય મોટું લીધું છે અમારે સિદ્ધ કરવું છે, કદાચ એની માટે અમારે કેટલી સંપત્તિ ગમે એટલું જતું કરવું પડે તો અમે જતું કરશું, પણ અમારે અમારો આ લક્ષ્ય સિદ્ધ કરવો છે. માન મોટા અહંકાર આદિ દોષ આદિ કોઈ પણ હોય તમને એટલા અંતર શત્રુ છોડવા પડે છોડી દઈશું, ગમે એટલો પુરુષાર્થ કરવો પડે કરશું, પણ લક્ષ્ય સિદ્ધ કરશું. એટલે પેલા બધું વિશેષ વાત જો કે આપણે હજી પૂછીએ વિનાયક સ્વામી આપણે સમય છે ને 5 મિનિટ આપણે